નમસ્કાર જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આર્થિક રીતે સક્ષમ હોય તેવા રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડથી મળતા અનાજ પર લગામ બનાસકાંઠાના થરાદ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જાહેર અપીલ કરીને આર્થિક રીતે સક્ષમ ગ્રાહકોનું પોતાના રેશન કાર્ડ અંગે પુરવઠા વિભાગમાં અરજી કરીને રદ કરવાની કામગીરી જાહેર અપીલ કરાઈ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે નામદાર સરકારના તારીખ તેર દસ બે હજાર વીસમાં ઠરાવની જોગવાઈ મુજબ અન્નપૂર્ણા યોજના હેઠળના રેશન કાર્ડથી વિતરણ કરવામાં આવતું અનાજ એ ફક્ત ગરીબો માટેની યોજના હોવાથી આર્થિક રીતે સક્ષમ હોય જેવા કે ચાર પૈડાવાળું વાહન કુટુંબના સભ્ય કોઈ સરકારી કર્મચારી હોય તેમજ કુટુંબના સભ્ય દસ હજારથી વધુ આવક ધરાવતા હોય અને કુટુંબના સભ્ય આવકવેરો અને વ્યવસાય વેરો ચૂકવતા હોય તેમજ પાંચ એકર કે તેથી વધુ પિયતવાળી જમીન હોય કુટુંબનો સભ્ય સરકારી પેન્શનર હોય અને આર્થિક રીતે સદ્ધર હોય શહેરી વિસ્તારમાં પાકું બાંધાવાળું મકાન હોય તેવા તમામ રેશન કાર્ડ ધારકો છ બે હજાર બાવીસ સુધી રેશન કાર્ડ યોજનામાંથી પોતાનું નામ સ્વૈચ્છિક રીતે રદ કરાવવા પુરવઠા શાખામાં રેશન કાર્ડની નકલ જોડીને અરજી સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી તેમજ રેશન કાર્ડ રદ ન કરવામાં આવતા આગામી તારીખોમાં યોજાનારી ઝુંબેશરૂપી તપાસમાં આર્થિક સુખાકારી હોવાનું માલુમ પડશે તો તંત્ર દ્વારા કાયદેસરની અને ફોજદારી કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવશે જે અંગે થરાદ મામલતદાર સહિત પુરવઠા શાખાના નાયબ મામલતદારે પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝ